રાજ્ય સરકારના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2021 અંતર્ગત જિલ્લાની તમામ હોસ્પિટલો અને ક્લિનિક માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવા પામ્યું છે. ભરૂચ જિલ્લાની તમામ નાની મોટી હોસ્પિટલો માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2021 હેઠળ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત રહ્યું છે. રાજ્ય સરકારના આદેશ અનુસાર તમામ હોસ્પિટલે 12 માર્ચ 2025 સુધીમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે, જે બાદમાં 12 માર્ચ 2025 સુધીમાં હોસ્પિટલની અરજીના આધારે હોસ્પિટલની તપાસ કરવામાં આવશે. અત્યાર સુધી રાજ્યમાં બોમ્બે નર્સિંગ એક્ટ મુજબ રજીસ્ટ્રેશન થતું હતું, પણ આ કાયદો 4 વર્ષ પહેલાં નાબૂદ થયા બાદ ગુજરાતમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ તે અંતર્ગત 50 બેડથી ઉપરની હોસ્પિટલનું જ રજીસ્ટ્રેશન કરાયું હતું. જોકે હવે સરકારે તમામ નાની મોટી હોસ્પિટલનું રજીસ્ટ્રેશન કરવા આદેશ આપ્યો છે. આ અંગે ભરૂચ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર અભિનવ શર્માએ જણાવ્યું હતું કે દર્દીઓને ગુણવત્તાયુક્ત આરોગ્યપ્રદ સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં તમામ હોસ્પિટલ અને ક્લિનિકના સંચાલકોએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને આ માટે ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. હું ડોક્ટર અભિનવ શર્મા, ઇન્ચાર્જ સિવિલ સર્જન ભરૂચ સિવિલ હોસ્પિટલ, મીડિયાના માધ્યમથી માહિતી આપવા માંગુ છું કે દર્દીઓને તબીબી સારવાર અને નિદાન આપતી બધી સંસ્થાઓમાં ગુણવત્તાસભર સુવિધાઓ મળે અને તેમના દ્વારા અપાતી સુવિધાઓ અને માનકોમાં સાતત્યતા જળવાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ 2021 બહાર પાડવામાં આવેલ છે. તદુપરાંત આ એક્ટ હેઠળ નિયમો પણ બહાર પાડવામાં આવેલા છે. તે નિયમો પ્રમાણે દર્દીઓને નિદાન અને સારવાર આપતી બધી સંસ્થાઓ જેમ કે ક્લિનિક્સ, હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સેનેટોરિયમ, ઇમેજિંગ સેન્ટર, લેબોરેટરી નાઓએ રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ રજિસ્ટરિંગ ઓથોરિટી પાસે કરાવવાનું હોય છે. ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટરિંગ ઓથોરિટી બનાવવામાં આવેલી છે, જેમાં નોડલ તરીકે ભરૂચમાં નોડલ ઓફિસર તરીકે સિવિલ સર્જનને નિયુક્ત કરેલા છે. એટલે એમાં બધી પેથીઓના જેમ કે એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, યુનાની ના સારવાર આપતા બધી સંસ્થાઓએ અમારે પાસે રજીસ્ટ્રેશન કરવાનો ફરજિયાત છે. રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ ચાલુ કરેલું છે, જે ઓનલાઈન પોર્ટલ ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ .gipl.in તરીકે ઓળખાય છે. તે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન સંબંધી બધી માહિતી છે. રજીસ્ટ્રેશન પ્રોસેસ 2-way પ્રોસેસ છે અને એમાં 2 સ્ટેપ છે. સૌથી પહેલા બધાએ આપણી પ્રાથમિક માહિતી ભરીને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન લેવાનું રહેશે અને એના પછી 1 વર્ષ પછી અથવા તો જે ગાઈડલાઈન પ્રમાણે સુવિધાઓ પૂરી કરીને પરમાનન્ટ રજીસ્ટ્રેશન માટે એપ્લાય કરવાનું રહેશે. પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન માટે બધી વિગતો અવેલેબલ છે. તો પણ કોઈને મૂંઝવણ જણાય તો અમારા ઓફિસમાં કામકાજના આવર્સમાં આવીને સંપર્ક કરી શકાય છે.